વિદ્યાર્થી મિત્રો, તમે મળી રહ્યા છો દક્ષાબેન જોશીને ધોરણ 5 ગણિત પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરીમાં. આપનું સ્વાગત છે. આપણે સ્વાધ્યાયપોથી ધોરણ 5ની સ્વાધ્યાયપોથી એની અંદર પાનું 10 ચડતા ક્રમમાં લખો. હવે આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં એકવાર ધ્યાન રાખીશું કે ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યા લેવાની, ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા લેવાની, એટલે કે ચ ના ઉ મો બરાબર. ચડતા ક્રમ લખતી વખતે દાખલા તરીકે હું બીજો નંબર લઉં છું તો એની અંદર આપણે જે સંખ્યા આપણને આપેલી છે, કેટલા અંકની આપેલી છે? 3, 2, 5 અને 2, 7 અંકની. આ 7 અંકની સંખ્યામાં આપણે પહેલાં 2 અંક જોવાના. જો પહેલાં 2 અંક સરખા હોય તો આગળના 2 અંક જોવાના, અને જો એ પણ સરખા હોય તો એના પછીના અંક જોવાના. એ રીતે આપણે સૌથી નાની સંખ્યા લઈ રહ્યા છીએ અને એની અંદર આપણે જોઈએ 96, 69 અને 79. એની અંદર કઈ સંખ્યા નાની છે? તો 69 બરાબર. તો એ આખી સંખ્યા 69 વાળી સૌથી નાની આપણે લખી દીધી. એના પછી એનાથી મોટી 79 વાળી લખી દીધી. એના પછી એનાથી મોટી આપણે 96 વાળી લખી દીધી. આપણો ચડતો ક્રમ તૈયાર. સૌથી પહેલાં નાની સંખ્યા. હવે ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં આપણે પહેલાં 2 અંક જોઈએ તો બધામાં સરખા છે. એના પછીના અંક જોઈએ તો 2માં સરખા છે. તો 4 અને 40 એમાં મોટી કઈ? તો 40. તો આપણે આ સંખ્યા મોટી છે જેને આપણે પહેલાં લખી દઈશું ઉમો, એટલે ઉતરતામાં મોટી પહેલાં. એના પછી એનાથી નાની કઈ છે? તો આપણે જોઈએ તો 248 અને 482, એ 2માં મોટી કઈ? તો 482. તો આપણે એ લેવી પડશે મોટી, ઉતરતામાં મોટી સંખ્યા પહેલી બરાબર. હવે એના પછી જે બાકી રહી એ આપણો ઉતરતો ક્રમ તૈયાર. હવે પછીમાં તો કે કેરી મોટી છે અને વજનદાર છે, એમાં ચોખ્ખી વાત છે કે બ છે, તો આપણે એમાં ખરું કરી દીધું બરાબર. હવે આગળ 14મો દાખલો. તો એક કેરીનું વજન કેટલું છે? 150 ગ્રામ બરાબર. કુલ કેરીઓ કેટલી છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 કેરી છે બરાબર. હવે કેરીઓનું કુલ વજન એટલે એક કેરીનું જો 150 હોય, માટે આ 3 મહિનાને આપણે માટે કહીશું, માટે 8 કેરીનું કેટલું? તો સામસામે સંખ્યા હોય ત્યારે ચોકડી પડે છે, ગુણાકાર થશે 150 × 8. તો 150 × 8 એટલે કેટલા ગ્રામ આવ્યા? 1200 ગ્રામ. તો કેરીઓનું કુલ વજન છે 1200 ગ્રામ. હવે આ એક ટોપલીની કેરીનું વજન થયું. આવી 3 ટોપલી હોય તો કેટલું વજન થાય? તો એક ટોપલીનું 1200 ગ્રામ, તો 3 ટોપલીનું કેટલું બરાબર. હવે સામસામે ગુણાકાર થશે, 1200 × 3 એટલે કેટલા થશે? 3600 ગ્રામ. 3 કિલો 600 ગ્રામ. હવે આપણે પાનું 11 લઈ રહ્યા છીએ બરાબર. પાનું 11માં બહુ બધા વજનીયા આપ્યા છે આપણને, અને એમાં એમ કહ્યું છે કે 7000 ગ્રામ બનાવો અથવા તો 7 કિલોગ્રામ બનાવો. આપણે 7 કિલોગ્રામનું બાટ બનાવવું હોય તો 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ લઈએ, એટલે 5 વત્તા 2 7 કિલોગ્રામ થઈ ગયા. એ રીતે ગ્રામમાં બનાવવું છે 7000 ગ્રામ, તો આપણે 500 ગ્રામના જે બાટ છે એ આપણે 12 વખત લઈએ બરાબર. તો 12 પંચા કેટલા થશે? 60, અને 2 0ના 0 એટલે 500 ગ્રામને 12 વખત લઈએ એટલે 6000 ગ્રામ થયા. અને 250 ગ્રામ આપણે 4 વાર લઈશું એટલે કેટલા ગ્રામ થશે? આપણે આ સરવાળો કરીશું, કેટલા ગ્રામ થશે? 1000 ગ્રામ બરાબર. તો 6000 વત્તા 1 7000 ગ્રામ. આ રીતે તમે અલગ અલગ રીતે બનાવી શકો છો. હવે આપણે લઈએ છીએ પાનું 12. એની અંદર દિનકરભાઈવાળો દાખલો આપણે શરૂ કરીએ છીએ. તો દિનકરભાઈ ઘરે ઉનાળામાં દરરોજ 3 કિલોગ્રામ કેરી દરરોજની એમના ત્યાં ખવાય છે બરાબર. તો એક કેરી કિલોગ્રામ કેરીનો ભાવ જો 80 હોય તો દરરોજ કેરી પાછળ કેટલા પૈસા ખર્ચે છે? તો આપણે જોઈએ તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે? 80. 1 કિલોગ્રામના કેટલા? 80. એમના ઘેર કેટલી ખવાય છે? 3 કિલોગ્રામ. માટે 3 કિલોગ્રામના કેટલા? તો આપણે આવી રીતે ક્રોસ થાય છે રકમ, તો આપણે ગુણાકાર થશે. એકની કિંમત આપી હોય અને આપણે વધારે શોધવાની હોય તો ગુણાકાર કરવો પડે. તો 80 × 3 3 0 0 8 3 24 240 રૂપિયા રોજના થયા. હવે એક દિવસના 240 રૂપિયા, તો અઠવાડિયું એટલે કે 7 દિવસના કેટલા? તો 240 × 7 એટલે કેટલો ગુણાકાર આવશે? 1680 રૂપિયા. હવે એ જ રીતે એક દિવસના 240, તો મહિનાના એટલે કે મહિનાના 30 દિવસના કેટલા? તો 240 × 30. તમને ગુણાકાર તો આવડે જ છે ચોથા ધોરણનો. કેટલા આવશે? 3200 રૂપિયા મહિનાનો ખર્ચ આવશે. હવે આપણે પાનું 13 લઈ રહ્યા છીએ. જો કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય
તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? બરાબર, તો એક બોક્સનું વજન કેટલું આપ્યું છે? 12. બરાબર, તો 20 બોક્સનું કેટલું? તો આપણે આવી રીતે એકની કિંમત આપી દીધી છે અને 20ની વધારની શોધવાની છે, એટલા માટે આપણે ગુણાકાર કરી રહ્યા છીએ. અને એકની બોક્સની કિંમત આપી 12, 20ની કેટલી, આવી રીતે ક્રોસ રકમ આવે છે એટલા માટે આપણે આવી ચોકડી પડે તો ગુણાકાર થશે સામસામે રકમ. 12 × 20 બરાબર, તો કેટલા ગ્રામ આવશે? 240 કિલોગ્રામ. શું? 20 બોક્સનું વજન 240 કિલોગ્રામ. હવે જો આ બોક્સની અંદર એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરી હોય? હવે બોક્સનું વજન આપણી જોડે છે 12 કિલોગ્રામ અને કેરીનું વજન આપ્યું છે ગ્રામમાં. બરાબર, બોક્સ મોટું છે, એનું વજન છે 12 કિલોગ્રામ અને કેરી નાની અંદર સમાય છે જે, એનું વજનનો એકમ આપ્યો છે ગ્રામમાં. તો આપણે શું કરીશું? તો આપણે પહેલાં કેટલી કેરી અંદર શોધવી હોય બોક્સમાં, તો આ જે બોક્સ છે એને આપણે કેરીઓ ગ્રામમાં આપી છે માટે આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા પડશે. તો 1 કિલોગ્રામ બરાબર આપણને ખબર જ છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. માટે 12 કિલોગ્રામનું બોક્સ છે, 12 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કેટલા આવશે? 12 × 1000 એટલે કેટલા થશે? 12000 ગ્રામ થશે. બોક્સનું વજન કેટલું થયું? 12000 ગ્રામ થયું. હવે 200 ગ્રામની એક કેરી છે આપણી પાસે, બરાબર, તો 12000 ગ્રામમાં કેટલી કેરી? બરાબર, તો હવે કંઈ સામસામે સંખ્યા આવે છે? ના, આપણે પદ મૂકવાની સ્ટાઇલ આપણે સમજી ગયા છે. 4 સંખ્યા હોય એમાં કેટલું જે પ્રશ્નાર્થ હોય આ બાજુ આવે, અહીં માટે આવે, અને અહીં જે શોધવાનું છે એના માટે આપણે કેટલું આવે. ઉપર નીચે કેરી છે તો કેરી લેવાય, ગ્રામ છે તો ગ્રામ લેવાય. 200 ગ્રામની એક કેરી માટે 12000 ગ્રામ બોક્સનું વજન છે, એમાં કેટલી કેરી? ઉપર નીચે આવશે માટે શું થશે? આ સામસામે હોય તો ગુણાકાર થાય, ઉપર નીચે હોય તો ભાગાકાર થાય. તો 12000ને આપણે 200 વડે ભાગવા પડે. તો આપણે 12000 જે મોટી સંખ્યા છે ઉપર લખીએ અને 200 જે નાની સંખ્યા છે નીચે લખીએ, તો આપણે મીંડું મીંડું ઉડાડી દઈએ. 2 ના ઘડિયામાં 12 ક્યાં આવે છે? 2 × 6 = 12. કઈ રીતે? 2 × 6 = 12. 2 અને 12 ઉપર આપણે ચેકો મારીએ અને વચ્ચેનો જે આંકડો છે આપણે મોટી સંખ્યા પર લખવાનો. 2 × 6 = 12, આ 0 ના 0, ભાગ નથી ચાલતી એની શું. જે રીતે તમે ચોથામાં ભાગાકાર કરતા હતા એ રીતે મીંડું મીંડું ઉડાડી દીધું, પછી 120 ભાગ્યા 2 કરીએ તો આ રીતે 60 મળે. અને બોક્સની અંદર કેટલી કેરીઓ થાય? 60 કેરી થાય. 12000 ભાગ્યા 200 બરાબર, તો બરાબર કેટલી કેરી આવે? 60 કેરી આવે. હવે એક વર્ગખંડની અંદર આગળનો દાખલો, 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરી હોય અને દરેક વિદ્યાર્થીઓને 3-3 વેચવાની હોય તો કુલ કેટલી ટોપલીની જરૂર પડે? તો વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 42. દરેકને કેટલી કેટલી આપવાની છે? 3-3 બરાબર. દરેકને આપણે વહેંચતા જઈએ વધે, વસ્તુ વધે તો શું થશે? ગુણાકાર થશે. વસ્તુ વધે તો વધવાથી શું થાય? વત્તાકાર થાય. પણ આપણે વત્તાકાર કરવા બેસીએ તો કેટલી વાર લાગે? માટે સરવાળાનું ટૂંકું સ્વરૂપ શું છે? ગુણાકાર. તો 42 વિદ્યાર્થીઓ દરેકને 3-3 આપીએ છીએ તો કેરી જે વહેંચવાથી વધે છે એ વત્તાકારનું ટૂંકું સ્વરૂપ ગુણાકાર આપણે લઈએ. 42 × 3, 3 × 2 = 6, 4 × 4 = 12. કુલ કેટલી કેરીનો ઢગલો થયો? 126. 42 વિદ્યાર્થીઓ ક્લાસમાં છે, 3-3 આપતા 126 કેરીઓ મળી. આ કે 126નો આપણો ઢગલો થયો એને એમ કહે છે કે ટોપલીમાં એક એક ટોપલીમાં ગોઠવો આ 126 કેરીઓને, અને એક ટોપલીમાં 18-18 કેરીઓ ભાગ પાડીને આપણે મૂકવાની છે. તો ભાગ પાડવાના હોય એટલે ભાગાકાર. તો 126 ભાગ્યા 18 એ આપણે કરીએ, 126 ભાગ્યા 18, તો 18 ના ઘડિયામાં 126 ક્યાં આવે છે? તો 18 + 126. માટે 18 ભાગ્યા 126 બરાબર 7 ટોપલીની જરૂર પડે. આગળ 19મો દાખલો આપણે જોઈએ. તો બળદ ગાડું અને છકડો અને ટ્રેક્ટર અને ટ્રક એવા વાહન આપ્યા છે, એ ફેરાએ કેટલા ફરે છે, કેટલા કિલોમીટર ઝડપે ફરે છે, એના પરથી આપણે દાખલા ગણવાના છે. બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવે? તો આપણે જોઈએ તો બળદગાડું 1 ફેરામાં કેટલી કેરી લાવે છે? 200 કિલોગ્રામ. તો 3 ફેરામાં કેટલી?
તો સામસામે સંખ્યા ગોઠવાઈ માટે થશે ગુણાકાર. ઉપર નીચે હોય તો શું થાય? ભાગાકાર. આપણે પદ મૂકતા શીખવું પડશે. તો બળદ ગાડું એક ફેરામાં 200 કિલોગ્રામ માટે 3 ફેરામાં કેટલી? તો 200 × 3 એટલે 600 કિલો કેરી આવે. ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? તો ટ્રેક્ટર 1 ફેરામાં કેટલી લાવે છે? 1000. માટે 5 ફેરામાં કેટલી? 1000 × 5 એટલે 5000 કેરી લાવે. હવે પાના નંબર 14, છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપે? તો આપણે કોષ્ટકમાં જોઈએ 1 કલાકમાં કેટલું કાપે છે, તો 15 કિલોમીટર અંતર કાપે છે, બરાબર. તો હવે 4 કલાકમાં કેટલું? તો 15 × 60 કિલોમીટર અંતર કાપશે, 15 × 4. ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આગળ આપણે કોઠામાં જુઓ, 1 કલાકમાં કેટલું અંતર કાપે છે ટ્રક? તો 45 કિલોમીટર. આપણે અંતરમાં અંતરના ખાડામાં જોવાનું. તો 2 કલાકમાં કેટલું? તો 45 × 2 એટલે 90 કિલોમીટર. બળદ ગાડું 70 કિલોમીટર કાપવા કેટલો સમય લે? તો બળદ ગાડું 70 કિલોમીટર કાપવા કેટલો સમય લે? તો બળદ ગાડું 5 કિલોમીટર કેટલા સમયમાં કાપે છે? 1 કલાકમાં. તો આપણું અહીં પદ બદલાશે, કિલોમીટર આ બાજુ આવશે, કેમ કે આપણે કલાક શોધવાના છે. તો 5 કિલોમીટર 1 કલાકમાં, તો 70 કિલોમીટર કેટલા કલાકમાં? અહીં સંખ્યા સામસામે નથી આવતી, ઉપર નીચે આવે છે, માટે અહીં ભાગાકાર થશે. 70 ભાગ્યા 5 એટલે કે 14 કલાક, એટલે કે 14 કલાક. ટ્રેક્ટર 100 કિલોમીટર કાપવા કેટલો સમય લે? તો ટ્રેક્ટર કેટલો 1 કલાકમાં કેટલું કાપે છે? 25 કિલોમીટર, બરાબર. તો અહીંયા પણ સમય શોધવાનો છે, એટલે કિલોમીટર આપણે આ બાજુ મૂકીએ, શોધવાનો સમય કેટલા આ બાજુ. 25 કિલોમીટર 1 કલાકમાં, માટે 100 કિલોમીટરના કેટલો સમય? તો શું થશે? સંખ્યા સામસામે નથી, ઉપર નીચે ભાગાકાર. 100 ભાગ્યા મોટી સંખ્યા ભાગાકારમાં ઉપર, નાની સંખ્યા નીચે. 100 ભાગ્યા 25 એટલે કે 4 કલાક જેટલો સમય લાગે. એ રીતે દાખલા નંબર 20. તો 20માં આપણે શું જોઈએ? તો વાહનો સ્નેહા ઊભી રહે છે રસ્તા પર, અને વાહનો જેટલા કલાકમાં એને ત્યાંથી જોયા, વાહનોની નોંધ કરી, ત્યાંથી રસ્તા પર બાજુમાંથી જેટલા વાહન પસાર થયા, તો 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા, જેમાંથી અડધા ભાગની ગાડી. એટલે 2000 ભાગ્યા અડધો ભાગ, એટલે 2000 ભાગ્યા 2 એક દ્વિતીયાંશ, એટલે કે અડધો ભાગ 1000 ગાડીઓ, બરાબર. હવે ચોથા ભાગની રિક્ષા, એટલે 2000નો ચોથો ભાગ, એટલે 2000 ભાગ્યા 4, એટલે 2000 × 1/4 નીચે આપણે ભાગાકારમાં ગણાય, ઉપર આપણે ગુણાકારમાં ગણાય. તો 4 ના ઘડિયામાં 20 ક્યાં આવે? 4 × 5 = 20. 20 ઉપર ચેકો મારીને આપણે શું લખીશું? 5. 4 × 5 = 20 જે ઘડીઓ છે એમાં આ બંને સંખ્યા આપણી પાસે છે, ઉપર નીચે ભાગાકાર ગણાય. આપણે ચોથામાં કઈ રીતે કરતા હતા? તો આપણે આ રીતે કરતા હતા કે 2000 ભાગ્યા 4, તો 4 × 5 = 20, અને ઉપરથી ઉતારી શૂન, ભાગના ચાલેની શૂન, ઉપરથી ઉતારી શૂન, ભાગના ચાલેની શૂન. અહીં આપણે કઈ રીતે કરીએ છીએ? ધોરણ 5માં 2000 × 1/4, 4 × 5 = 20, 2 મીંડાના 2 મીંડા એટલે 500 રિક્ષા. હવે 1000 ગાડી મળી, 500 રિક્ષા પસાર થયેલી આપણને મળી, તો બંને થઈને કેટલા વાહન થયા? 1000 વત્તા 500 એટલે કેટલા થશે? 1500 ગાડી અને રિક્ષા. કુલ વાહન કેટલા જોયા હતા સ્નેહાએ? 2000. એમાંથી આપણે આ જોયેલા વાહન બાદ કરીએ તો બાકી રહેલી ટ્રકની સંખ્યા આપણને બાકીના વાહનમાં મળી જાય. તો કુલ વાહન 2000 પસાર થયા, એમાંથી ગાડી અને રિક્ષા 1500 બાદ કરતા 500 જે છે બાકીના વાહન આપણને ટ્રક મળશે. હવે એ જ રીતે સેમ ટુ સેમ આ દાખલો છે કે બીજા એક ગામડા તરફ રસ્તા પરથી જતા 150 વાહનો 2 કલાકમાં પસાર થયા, બરાબર. હવે 150ની અંદર એમ કહે છે કે ત્રીજા ભાગના સ્કૂટર છે, તો 150 × 1/3. હવે 150ને 3 વડે ભાગવાના છે આપણે, એટલે આપણે આમ છેદ ઉડાડીશું, બંને પર લીટી કરીશું, અને 3 ના ઘડિયામાં 15 ક્યાં આવશે? 3 × 5 = 15, મોટી સંખ્યા પર 3 × 5 = 15, 0 નો 0. તો 50 સ્કૂટર મળ્યા. 5મો ભાગ બળદ ગાડું, એટલે 150 × 1/5, તો 5 × 3 = 15, 0 ના 0, 30 બળદ ગાડા, 50 + 30 80 સ્કૂટર અને બળદ ગાડું. સેમ ટુ સેમ ઉપર પ્રમાણે 150 કુલ વાહન સ્કૂટર અને 150 આપણી જોડે કુલ વાહનો જોયા હતા, એમાંથી સ્કૂટર બળદ ગાડુંના 80 બાદ કરતા બાકીના ટ્રેક્ટર આપણને 70 બાકીના વાહન મળશે. હવે 15 પાનું
જેમાં કેરીની જાત આપી છે, ભાવ આપ્યો છે સુધાબેન 3 કિલોગ્રામ બદામ ખરીદે તો આપણે 1 કિલોગ્રામ બદામના 60 તો 3 કિલોગ્રામના કેટલા? 60 × 3 કેટલા મળ્યા? 180 રૂપિયા. માયાબેન અને જયાબેન તોતા અને હાફૂસ કરી દે છે તો તોતા કેટલી દીધી માયાબેને? 1 કિલોગ્રામના કેટલા છે તોતાના? 40. તો 5 કિલોગ્રામના કેટલા? તો 40 × 5 એટલે 200 રૂપિયા. જયાબેનના હાફૂસના 1 કિલોગ્રામના 50 રૂપિયા અને 4 કિલોગ્રામના કેટલા એટલે 50 × 6 200 રૂપિયા. બંને 200 રૂપિયા ચૂકવ્યા. એ રીતે રાજેન્દ્રભાઈ લંગડો કેરી લે છે, નરેન્દ્રભાઈ કેસર કેરી લે છે. તો રાજેન્દ્રભાઈ લંગડો કેટલી લીધી? 4 કિલોગ્રામ. 1 કિલોગ્રામના લંગડોના કેટલા છે? 70. તો 4 કિલોગ્રામના કેટલા? 70 × 4 280 રૂપિયા. અને નરેન્દ્રભાઈની કેસરના ભાવ કેટલો છે? કેસર કિલોના 150. તો 150ના અહીં 2 કિલો લીધી છે એટલે 1 કિલોગ્રામના 150. તો 2 કિલોગ્રામના કેટલા? 150 × 2 300 રૂપિયા. બંનેનો સરવાળો એટલે હવે એમ કે છે, સરવાળો નથી કરવાનો, એમ કે છે કોણે વધારે ચૂકવવા, બરાબર? તો વધારે નરેન્દ્રભાઈએ ચૂક્યા છે, પણ કેટલા વધારે? તો આપણે મોટીમાંથી નાની બાદ કરીએ એટલે કેટલા વધુ આપણને બાદબાકી કરવાની ખબર પડે. કેટલા વધુ એટલે બાદબાકી. 300 − 280 એટલે 20 વધુ નરેન્દ્રભાઈએ ચૂકવ્યા. હવે પાછળ પાનું 16. શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર ખરીદે છે. આપણે કોષ્ટકમાં 1 કિલોગ્રામ કેસરનો કેટલો ભાવ છે? 150. તો 12 કિલોના કેટલા? 150 × 12 ગુણાકાર તો આપણને આવડે છે ચોથા ધોરણમાં. એકમની 0, 1 0 0, 1 5 5, 1 ના 1, 2 0, 2 5 10 ની 0, વધી પડી 1, 2 કા 2 ને 1 3. તો 1 કિલોગ્રામના 150 તો 12 કિલોગ્રામના 1800 રૂપિયા થયા. હવે નોટ કેટલી આપે છે દુકાનદારને? 2000ની. કેટલા રૂપિયા થયા? 1800. તો બાદબાકી કરવાથી બાકી 200 વધે જે પાછા દુકાનદાર આપશે. હવે આગળ દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે, ચોથા ભાગની હાફૂસ ખરીદે છે અને બાકીની કેસર. તો 200 × 1/4 ચોથો ભાગ એટલે 200/4, બરાબર? તો 4 × 5 = 20 બંને પર ચેકો મારી. 4 × 5 = 20 મોટી સંખ્યા પર આપણે 5 મૂકીશું અને 0/0 ચાલે એના 0 ના 0. તો કેટલા રૂપિયાની આપણને હાફૂસ? 50 રૂપિયાની હાફૂસ મળી દિનેશભાઈને. હવે એમ કહે છે બાકીનાની કેસર એટલે 200 રૂપિયામાંથી 50 હાફૂસના થયા જે આપણે બાદ કર્યા. તો બાકી રહ્યા 150 એટલે બાકી એટલે બાદબાકી. 150ની કેસર ને કેસરમાં આપણે આગળ કોષ્ટકમાં જોઈએ છીએ પાના 15 પર. તો કેસરનો ભાવ 1 કિલોનો 150 છે, માટે કિલો કેસર ખરીદી. હવે છેલ્લે મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ, 1/2 કિલોગ્રામ કેસર, 1/2 કિલોગ્રામ લંગડો ખરીદે તો કુલ કેટલી રકમ ચૂકવવી પડે? તો 3 કિલોગ્રામ હાફૂસ તો 1 કિલોના આપણે કોઠામાં જોઈએ પાનું 15 પર. તો 1 કિલોના હાફૂસનો શું ભાવ છે? 50. 3 કિલોગ્રામના કેટલા? તો 50 × 3 એટલે હાફૂસના કેટલા થયા? 150 રૂપિયા. હવે 1/2 કિલોગ્રામ કેસર પાના 15 પર આપણે કોઠામાં જોઈએ તો કેસરનો કિલોનો ભાવ 150 છે. 1/2 એટલે ભાગ્યા 2, તો 150/2 કરીએ તો કેસર આપણને કેટલામાં મળશે? 75માં પડે. હવે આગળ એમ કે છે 1/2 કિલોગ્રામ લંગડો, તો પાના નંબર 15 પર લંગડોનો શું કિલોનો ભાવ છે? 1 કિલોના કેટલા છે? 70. 70/2, 1/2 ભાગ એટલે / 2. તો 70/2 કરીએ તો કેટલા રૂપિયા આવે? 35 રૂપિયા લંગડો. તો હાફૂસના થયા 150, 75ની કેસર અને 35 લંગડો. તો કુલ કેટલા રૂપિયા? કુલ એટલે સરવાળો, ત્રણેયનો સરવાળો. તો કુલ કેટલા રૂપિયા આપવા પડે? 260 રૂપિયા આપવા પડે. તો મિત્રો, આપણે આજે પ્રકરણ 1ના દરેક દાખલા શીખ્યા છીએ. તમને ગમ્યું હશે. દક્ષાબેન જોશી હવે તમને ઘરકામ આપી રહ્યા છે. તો આની અંદર જે પાના નંબર 19 અને 20 છે એ તમારે ઘરકામમાં કરવાનું છે. પ્રકરણ 1 પાના નંબર 19 અને 20 એ બંને તમારે ઘરકામમાં કરવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું આવતી વખતે. સી યુ.